કોરોના વાયરસ અંગે પીએમ મોદી એક્શનમાં આજે બપોરે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી ભારતમાં કોરોનાની સંભવિત અસરની કરાશે સમીક્ષા. ભાવનગરના નારી ગામનું આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં 7 કરોડના ખર્ચે બનાવાયેલું આરોગ્ય કેન્દ્ર 2 વર્ષથી બંધ સ્થિતિમાં. ગ્રામજન બિપિન કોશિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીને કરી રજૂઆત. આજે મળશે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની કેબિનેટ બેઠક. વિભાગોની ફાળવણી બાદ મળનારી પહેલી કેબિનેટ બેઠકમાં 100 દિવસના એજન્ડા પર થશે ચર્ચા. દ્વારકાના દરિયામાં ડોલ્ફિન માછલી જોવા મળી. બેટ દ્વારકાના દરિયામાં મસ્તી કરતી ડોલ્ફિન માછલીનો વિડીયો વાયરલ. 3 ડોલ્ફિન માછલી ફેરી બોટની સાથે રેસ લગાવતી કેમેરામાં કેદ થઈ. જોધપુરમાં પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગતા હડકંપ મચ્યો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. બસ માલિકે સમજી વિચારીને આગ લગાવી હોવાનો આરોપ લગાવ્યો.